ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા. શક્તિ ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મહામેરાના આજે બીજા દિવસે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. અધ્યક્ષ જગત જનનીમાં અંબા સમક્ષ શીશ ઝુકાવી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. અધ્યક્ષશ્રીએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભજન કરતા ભજનીકો સાથે બેસી ભજનના સુરમાં સુર પુરાવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં અંબાજી મેળામાં આવતા પદયાત્રિકોને સ્વચ્છતા જાળવવાનો અનુરોધ સાથે સેવાધર્મ નિભાવતા સેવાભાવી લોકોની સેવા ભાવનાને બિરદાવી હતી. લાખો લોકો અંબાજીમાં જગદંબાના આશીર્વાદ લેવા આવે છે. મેળામાં સ્વાસ્થ્યથી માંડી સેનિટેશન સુધીની સુંદર વ્યવસ્થાઓ અને આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી છે, જે બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. શક્તિપીઠ અંબાજીમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે, જેનો યાત્રાળુએ લાભ લેશે. કામની સાથે લોકોની સેવા ભાવનાને સમજી એ ભાવ જીવનમાં ઉતરવા અપીલ કરી હતી. આ પ્રસંગે મંદિરના મહારાજોએ અધ્યક્ષને માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ, હળવદદાર શ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ કલ્ચર, જેનેસ્ટીવી, અંબાજી. લાખો ભાવિક ભક્તો મા જગદંબાના આશીર્વાદ લેવા માટે, એના દર્શન કરવા માટે આવે છે. આ વર્ષે પણ વહીવટીતંત્રએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. મેં અહીંયા જોયું, રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ, કાયદો અને વ્યવસ્થા હોય તો પોલીસ તંત્ર હોય, બાકી જિલ્લાનું વહીવટીતંત્ર હોય, હેલ્થથી કરીને સેનિટેશન સુધીની બધી સુવિધાઓની અંદર તંત્ર દ્વારા ખૂબ સારું કામ કર્યું છે. હું બધાને અભિનંદન આપું છું. સાથે સાથે ગબ્બરની બાજુમાં 51 શક્તિપીઠ એક જ જગ્યાએ હોય એવું આ પહેલું શક્તિપીઠ છે કે જે 51 શક્તિપીઠ એક સ્થાન ઉપર છે, જે વિશ્વની અંદર આવેલા અલગ અલગ શક્તિપીઠો બધા મા જગદંબાના ખોળાની અંદર આજે મા જગદંબાના સાનિધ્યમાં ગબ્બરની ચારે બાજુ એની પરિક્રમા થાય અને 51 શક્તિપીઠના પણ દર્શન થાય એવું જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું સપનું હતું, એ એમણે મુખ્યમંત્રી હતા ત્યારે સાકાર કર્યું છે. અત્યારે ખૂબ જાગૃતતા પણ આવી છે, બધા ભાવિક ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં માના દર્શન અને આશીર્વાદ લઈ રહ્યા છે. તમામને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સેવાનું કામ જે કરે છે બધા લોકો, આવતા જતા બધા પદયાત્રીઓ, એમનો સેવાનો ભાવ, કામની સાથે સાથે એનો ભાવ પણ સમજવો જોઈએ અને આપણા જીવનમાં પણ આપણે ઉતારીએ. ધન્યવાદ. જેવો અકસ્માત ત્યાં આગળ બસનો થયો ત્યારે તાત્કાલિક એમને અહીંયા હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી. પોલીસ તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર અને મેડિકલ કોલેજ, બનાસ મેડિકલ કોલેજના બધી ટીમ બધા લાગ્યા છે. મોટાભાગે બધા સ્વચ્છ છે, માની કૃપાથી લગભગ બધા એની કૃપાથી બચી ગયા છે. મા સૌને શક્તિ આપે. અને ટ્રીટમેન્ટ માટેની જે વ્યવસ્થા છે એમાં આખી ડૉક્ટરોની ટીમ ખડા પગે છે, એમાં કોઈ કચાશ ન રહે એનું ધ્યાન બનાસ મેડિકલ કોલેજની પૂરી ટીમ અને રાજ્ય સરકાર પણ રાખી રહી છે. સર, માધવરી પૂનમના મેળામાં આપણી ગુજરાતી જનતાને શું અપીલ કરવા માંગો છો? સ્વચ્છતા જાળવે એ બધાની ફરજ છે. પ્લાસ્ટિક કે એવું કોઈ વસ્તુ રસ્તા ઉપર ના ફેંકીએ, આ આપણા બધાની ફરજ છે. અને બીજું જે સેવા કરે છે એ લોકોનો સેવા ધર્મ પણ આપણે સમજીએ ને.